ધોરણ બે વિષય કલ્લો જેમાં પાઠ એક શરણાઈ ઢોલક અને રંગ જેમાં અગાઉ આપણે 1 થી 17 પ્રશ્ન નંબર શીખી ગયા. હવે આજનો આપણો પ્રશ્ન નંબર 18 જેમાં છે નીચેના શબ્દો પરથી વાક્યો બનાવીને લખો. જેમાં પહેલું છે ચાંદી. તો ચાંદા ઉપરથી આપણે વાક્ય બનાવીશું. તમે બનાવતા શીખો. જુઓ, અમે ચાંદો સુરતની રમત રમતા હતા. જેમ આપણે રેગ્યુલર રમતો રમીએ છીએ તે રીતે કોઈ પણ શબ્દ ઉપરથી આપણને વાક્ય બનાવતા આવડવું જોઈએ. એ રીતે અહીંયા ચાંદો, ચાંદા ઉપરથી અમે ચાંદો સુરતની રમત રમતા હતા. સુરજ, હવે સુરજ શું કરે? આપણને અજવાળું આપે. તો આપણે એવું પણ લખી શકીએ કે સુરજ અજવાળું આપે છે અથવા તો સુરજ પ્રકાશ આપે છે. આવું પણ લખી શકાય કે સુરજ પૂર્વ દિશામાં ઉગે છે. ત્રીજા નંબરમાં છે છોકરા. હવે છોકરા નિશાળે જાય છે. હવે જોઈએ તો પેટી, પેટીમાં ઘણા બધા ઉંદર હતા. આ રીતે વાક્ય બનાવી શકાય. પાંચમા નંબરમાં છે ચૂ ચૂ ચૂ. હવે આવો અવાજ કોનો આવે? તો આવો અવાજ ઉંદરોનો આવે. માટે આપણે વાક્ય બનાવી શકીએ કે ઉંદરો ચૂ 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 એવો અવાજ કરતા હતા. હવે આગળનો આપણો પ્રશ્ન નંબર 20. નીચેના વાક્યો સારા અક્ષરે લખો. જે વાક્યો આપણે સારા અક્ષરે નોટબુકમાં લખવાના છે જેમાં પહેલું છે નિતેશ વિજ્ઞાન વિષય ભણે છે. બીજા નંબરમાં છે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. ત્રીજા નંબરમાં છે ઉંદર ઘરમાં રમે છે. ચોથા નંબરમાં છે ઋષિ મુનિઓ યજ્ઞ કરે છે. પાંચમા નંબરમાં છે જન્માષ્ટમી એટલે કૃષ્ણનો જન્મદિવસ. જન્માષ્ટમી એટલે કોનો જન્મદિવસ? કૃષ્ણનો જન્મદિવસ. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 22 જેમાં છે આપેલા શબ્દોનું વાંચન કરી અને ફરીથી લખો. અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે જેનું વાંચન કરી અને આપણે ફરીથી લખવાના રહેશે. જેમાં એક ખટારો, બીજા નંબરમાં છે પીપળો, ત્રીજા નંબરમાં લીમડો, ચોથા નંબરમાં